नमस्कार विद्यार्थियों, धोरण 9 ना गणित विषय ना वीडियो लेक्चर में तमारू बधानु स्वागत छे। अत्यार सुधी आपणे द्विचल सुरेख समीकरण में जे दाखला भण्या एनो आपणे आलेख दोरवानो जे शीख्या एमां आपणे सीधा द्विचल सुरेख समीकरण आपेला हता। अहींया आपणे समीकरण पहेला आपणे आपेली माहिती ना आधारे એટલે કે રકમ ના આધારે પહેલા આપણે સમીકરણ બનાવવાનું છે અને પહેલા સમીકરણ બનાવશું અને પછી આપણે આલેખ જે છે આગળ દોરતા થઈ પ્રમાણે જોશું। જો તો અહીં આપણે આપણે રકમ આપી છે જોઈ લો, ધોરણ 9 ની બે વિદ્યાર્થીનીઓ એટલે કે બે બહેનો છે, એક યામિની અને બીજી ફાતિમાએ ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં સંયુક્ત રીતે રૂપિયા 100 નો ફાળો આપ્યો, બરાબર છે? બે બહેનો છે યામિની અને ફાતિમાએ પ્રધાનમંત્રી રાહત ફંડમાં ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડ એટલે કે આપણે પ્રધાનમંત્રીના નામ ઉપર, બરાબર છે, એનું જે ખાતું હોય એમાં ભૂકંપગ્રસ્ત જે વિસ્તારમાં ભૂકંપ થયો હોય એના લોકોના વિકાસ માટે એટલે કે એને ફરી વખત નવું મકાન બનાવી દેવું છે કે એને બીજી કોઈ પૈસાની સહાય કરવાની છે, બરાબર છે, અથવા એ વિસ્તારમાં આપણે નિશાળ નદી પાસે બનાવી પડે, દવાખાના નવા શરૂ કરવા પડે, એટલે કે ભૂકંપગ્રસ્ત જે આ ભૂકંપ આવ્યો છે એના લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં સંયુક્ત રીતે આવી બહેનોએ 100 રૂપિયાનો ફાળો આપ્યો। આ માહિતી આધારિત જો તો કે આ માહિતી આધારિત વિચલ સુરેખ સમીકરણ લખો અને જો કૌંસમાં આપણે આપી દીધું છે કે તમે તેમના ફાળની રકમને રૂપિયા એક્સ અને રૂપિયા વાય તરીકે લઈ શકો, બરોબર છે। હવે પહેલો જો તો બે બહેનોમાં પહેલી બહેન કોણ છે, યામિની, તો યામિની આપેલો ફાળો રૂપિયા આપણે ધારી લઈશું એક્સ અને ફાતિમાએ આપેલો ફાળો રૂપિયા વાય, તો જો તો પહેલા ધારી લઈશું તો ધારો કે ભૂકંપગ્રસ્ત લોકો માટે કારણ કે ભૂકંપગ્રસ્ત લોકો માટે યામિનીએ આપેલ ફાળો રૂપિયા એક્સ, જોતો આપણને કીધું તો તમે તેમના ફાળાની રકમ રૂપિયા એક્સ અને રૂપિયા વાય લઈ શકો, એટલે કે યામિની જે ફાળો આપ્યો છે એને તમે આપણે લીધો રૂપિયા એક્સ અને ફાતિમાએ આપેલ રકમ રૂપિયા વાય છે। જો તો કે ભાઈ ધારો કે ભૂકંપગ્રસ્ત લોકો માટે યામિનીએ આપેલ ફાળો રૂપિયા એક્સ અને ફાતિમાએ આપેલ ફાળો અથવા રકમ રૂપિયા વાય છે। હવે જો તો સંયુક્ત રીતે રૂપિયા 100 નો ફાળો આપ્યો, તો લોકો બંને સંયુક્ત રીતે રૂપિયા 100 ફાળો આપ્યો, તો બંને બંને એટલે કોણ, અથવા તમે પૂરું નામ લખો, યામિની અને ફાતિમાએ સંયુક્ત રીતે રૂપિયા 100 ફાળો આપ્યો, બંને 100 ફાળો રૂપિયા 100 ફાળો આપ્યો એટલે થોડા રૂપિયા યામિની આપ્યા, એટલે કે આપણે યામિની આપેલા રૂપિયા આપણે શું ધારો કે એક્સ ગણતો અને ફાતિમાએ આપેલ રકમને આપણે ધારી ભાઈ, તો બંને રૂપિયા કુલ 100 આપ્યા, તેથી શું થશે, બંને સંયુક્ત રીતે રૂપિયા 100 આપ્યા એટલે કે યામિની આપેલા રૂપિયા વત્તા ફાતિમાએ આપેલા રૂપિયા બરાબર શું થશે, આપણે 100 થશે, બંને કુલ ફાળો રૂપિયા 100 આપ્યો એટલે કે યામિની આપેલા રૂપિયા વત્તા ફાતિમાએ આપેલા રૂપિયા બે નો સરવાળો રૂપિયા 100 થયો ને, એટલે એક્સ વત્તા વાય, બરાબર છે। મેં આપણે કીધું કે બંને સંયુક્ત રીતે રૂપિયા 100 ફાળો આપ્યો એટલે કે યામિની અમુક રૂપિયા ફાળો આપ્યો, અમુક રૂપિયા ફાતિમાએ આપ્યો, બે નો સરવાળો 100 થયો, કોની રૂપિયા આપ્યો સ્પષ્ટ આપ્યું નથી, પણ બે ભેગા મળી 100 રૂપિયા ફાળો આપ્યો એ આપણને આપેલું છે, એટલે કે એક્સ વત્તા વાય બરાબર 100। હવે આપણે કીધું કે આ માહિતી આધારે દ્વિચલ સુરેખ સમીકરણ લખો, દ્વિચલ સુરેખ સમીકરણ લખાઈ ગયું પછી તો આગળ આ સમીકરણ આધારિત આલેખ દોરવાનો છે, આલેખ આપણે એનો દોરવાનો છે એક્સ વત્તા વાય બરાબર 100, તો
પડશે ઉકેલ મેળવવો પડશે મેળવી લીધું આમાં પેલા x ને તો y નો સ્ક્વેર કરતા બનાવવું છે ને x ને બનાવી દો x બરાબર હું મળશે 100 - y બરાબર ને x ને સ્ક્વેર કરતા બનાવો તો y એવી બદલી દો તો 100 - y જો તો y બરાબર લઈ લો 50 તો x બરાબર કેટલા 50 મળશે તો તો y બરાબર 50 લઈ લો તો x બરાબર કેટલા ફોર્મેટ 50 જ 50 y બરાબર લઈ લો 40 તો x બરાબર કેટલા મળશે 60 બરાબર 40 લઈ લો તો 60 પછી y બરાબર લઈ લો 60 તો x બરાબર કેટલા મળશે 40 હવે બસ ત્રણ જો કે લેવા છે ચાર દેશો તો બધા મોટું મોટું તો ત્રણ લ્યો તો યાર કે ઓછા મોછા ત્રણ લઈ શકે કારણ કે પછી આગળ કે ગમી લેવો 30 લ્યો તો x 70 મળે અથવા y 70 લ્યો તો x 30 મળે એટલે થોડું વધી જાય કે આપણે ત્રણ જો ઉકેલામાં લીધા જો આજે એક કમ ના હોય બરાબર છે આમાં તો બે ધન છે કે ઋણ બતાવવાના નથી અહીંયા y y ડેશ રેખા અહીંયા x x ડેશ રેખા બરાબર ને તો આ સમીકરણમાં તમને ખ્યાલ આવ્યો ને કે યામી ને તેનો ફળો વત્તા ફાતિમા અહીંયા તેનો ફળો બરાબર થઈ જશે એટલે x વત્તા y બરાબર સો અમે ગમે એક સૂત્રનો કરતા બને પછી તમને આવડે છે એનો ઉકેલ મેળવો ઉકેલ મળી જાય પછી એને પહેલા તમે કાર્તિક સમતલમાં દર્શાવજો જો બંને ના છેદબિંદુને આપણે 0 વડે દર્શાવશું જો x અક્ષ ઉપર 60 સુધી જાવ છે જો આમાં તો આમાં 60 ને 50 ને 40 ને એવું આવશે તો 1 સેન્ટીમીટર બરાબર આમાં 1 લેતા ને જે કેટલો લેશો આમાં 10 લેશો જોજો તો x અક્ષ ઉપર પ્લસ 60 સુધી જાવ છે જો 10 20 30 40 50 ને 60 તો ઋણ 10 છે તો ઋણ માં 1 લઈ લો ખાલી માઈનસ 10 इसी पे y अक्ष पर पण 60 સુધી જવાનું છે y અક્ષમાં જો તો 10 20 20 40 50 60 બરાબર છે y અક્ષમાં ઋણ નથી તો ખાલી એમાં માઈનસ 10 લઈ લો હવે જો બે બિંદુ લઈ લો 50 50 જો x એમ 50 ને y એમ 50 ક્યાં છે 50 50 જોઈ લો x એમ 50 y એમ 50 આયુ 50 50 બરાબર છે બીજો બિંદુ લઈ લો x એમ 60 y એમ 40 જો x એમ 60 અહીં આવશે x એમ 60 y એમ 40 y એમ 40 અહીં લઈ લો તો મેળવો તમને 60 ને 40 બીજો બિંદુ લઈ લો x એમ 60 y એમ 40 x એમ 40 y એમ 60 x એમ 40 અહીં આવશે તો x એમ 40 y એમ 60 ક્યાં આવશે તો x એમ 40 y એમ 60 અહીં આવશે તો જો આ ત્રણે બિંદુ અહીં હશે આ x એમ 40 y એમ 60 આ ત્રણે બિંદુમાંથી પસાર થતી રેખા દો ફૂટફટની મદદથી જો તો આપણે ખ્યાલ છે મેં તમને પહેલાથી કીધું એનો આલેખ દોરશો તો સીધી રેખા મળશે
ઘણી વખત પરીક્ષામાં પૂછાય કે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ કયો મળે તો કે સીધી રેખા અથવા સુરેખ મળે નો આલેખ બરાબર સત્તા ખાલી રેખા મળે પછી દ્વિચલ સુરેખ સમીકરણને કેટલા ઉકેલ મળે એક મળે બે મળે ત્રણ મળે કે અસંખ્ય તો કે અસંખ્ય ઉકેલ મળે આપણે ખબર છે જો તમે વાયની કિંમત મૂકતા જશો તો તમને એક કિંમત મળતી જ જશે આગળ અનંત ઉકેલ મળશે એટલે અસંખ્ય ઉકેલ એમને મળશે યાદ રાખજો દ્વિચલ સુરેખ સમીકરણને કેટલા ઉકેલ મળે તો કે અનંત ઉકેલ મળે તો વિદ્યાર્થીઓ આજના આપણા વિડિયો લેક્ચરમાં આપણે અલગ પ્રકારનો દાખલો ભણ્યા બરાબર છે કે જે આપણને માહિતી આપેલી હોય એના દ્વારા આપણે પેલા દ્વિચલ સુરેખ સમીકરણ મેળવ્યું પછી એના ઉકેલ મેળવ્યા પછી એને યામ સમતલમાં દર્શાવ્યા જો વિદ્યાર્થી આપણે ઈ સ્ટાઇલનો વ્યવહારિક દાખલો ત્રીજો જોઈએ આમાં પણ આપણે કીધું છે કે ભાઈ આપેલી માહિતીને આધારે દ્વિચલ સુરેખ સમીકરણ રચો જો આપણે કીધું આપેલ માહિતી માટે દ્વિચલ સુરેખ સમીકરણ રચો અહીંયા આપણે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલ નથી પણ જે આપણે માહિતી આપી છે એના આધારે આપણે સમીકરણ બનાવવાનું છે જો તો મૂકીશું એક શહેરમાં ટેક્સી ભાડું આ પ્રમાણે છે એક શહેરમાં ટેક્સી ભાડું આપણે ખબર છે મોટા શહેરો મુંબઈ દિલ્હી એવા બધા શહેરોની અંદર ખાસ ટેક્સી હાલે બરાબર છે તેનું ભાડું એના કિલોમીટર પ્રમાણે હોય બરાબર છે તો ફેર કે સજો તો પ્રથમ કિલોમીટર માટે ભાડું રૂપિયા 8 એટલે કે જો આપણે ટેક્સીમાં બેસી આપણે 1 કિલોમીટર જો સુધી બેસી તો આપણે 8 રૂપિયા ભાડું થાય અને ત્યારબાદના દરેક કિલોમીટર માટે ભાડું રૂપિયા 5 પ્રતિ કિલોમીટર છે એટલે કે દાખલા તરીકે આપણે 2 કિલોમીટર જવું હોય તો પ્રથમ કિલોમીટર માટે 8 રૂપિયા દેવાના ત્યારબાદના દરેક કિલોમીટર માટે ભાડું રૂપિયા 5 પ્રતિ કિલોમીટર એટલે કે 2 કિલોમીટર જવું તો પહેલા કિલોમીટરના 8 રૂપિયા દેવાના બીજા કિલોમીટરના 5 એટલે 8 ને 5 કેટલા રૂપિયા દેવું એટલે 13 રૂપિયા દેવા પડે દાખલા તરીકે આપણે 3 કિલોમીટર જવું હોય ટેક્સીમાં બેસે તો પહેલા કિલોમીટરના 8 રૂપિયા દેવાના અને બીજા 2 કિલોમીટર ના બીજા 2 કિલોમીટર માટે 1 કિલોમીટર ના 5 તો 2 કિલોમીટર ના 10 એટલે 10 ને 8 18 રૂપિયા દેવા પડે આપણે 5 કિલોમીટર ટેક્સી માં બેસવું હોય તો પહેલા કિલોમીટર નો ભાડું રૂપિયા 8 બરાબર છે પહેલા કિલોમીટર નો ભાડું રૂપિયા 8 અને ટૂંકમાં આપણે 5 કિલોમીટર બાઇક ના 4 કિલોમીટર માટે હોય તો 4 5 20 એટલે 20 ના 8 28 10 કિલોમીટર જવું હોય તો પહેલા કિલોમીટર ના 8 રૂપિયા બાઇક નો 1 કિલોમીટર ઘટે છે ને 1 કિલોમીટર ના 8 રૂપિયા બાઇકના 9 કિલોમીટરના 9 1 કિલોમીટરના 5 લે કે 9 5 45 ને 8 કેટલા 53 રૂપિયા ભાડું થાય તો કઈક આ રીતે ભાડું એમાં લખેલું હતું કે પહેલા કિલોમીટરના 8 રૂપિયા અને બાઇકના દરેક કિલોમીટર માટે 1 કિલોમીટર રૂપિયા 5 જો રૂપિયા 5 પ્રતિ કિલોમીટર છે એટલે કે બાઇકના વધારે તમારે કિલોમીટર 1 કિલોમીટર કરતા વધારે બેસવું હોય તો પછી ભાડું આપણું લાગે 1 કિલોમીટર દીઠ 5 રૂપિયા પહેલા 1 જ કિલોમીટર જવું હોય બરાબર છે તો એનો ભાડો છે કે 8 પણ 2 કિલોમીટર જવું હોય તો 1 કિલોમીટર ના 8 ને બીજા કિલોમીટર ના 5 રૂપિયા 8 ને 5 તે રીતે મેં તમને કીધું 3 કિલોમીટર માટે 1 કિલોમીટર ના 8 રૂપિયા બાઇક ના 2 કિલોમીટર માટે 5 5 ને 5 5 10 8 18 એ રીતે ભાડો હોય એટલે કે ઓછા કિલોમીટર જવું હોય તો વધારે ભાડો દેવું પડે કાપેલા અંતર જો કાપેલા અંતર 1 કિલોમીટર ને કુલ ભાડું y લઈ આ માહિતી માટે દ્વિચલ સુરેખ સમીકરણ રચો એટલે આમાં આપણે ધારવાની જરૂર નથી તો આપણે આપેલું છે ભાઈ કાપેલ અંતર 1 કિલોમીટર અને કુલ ભાડું કે વાય આ માહિતી માટે બીજો સુરેખ સમીકરણ રચો હવે જો એક શહેરમાં ટેક્સી ભાડું આ પ્રમાણે છે હવે જો પ્રથમ કિલોમીટર નું સીધો સમીકરણ બનાવી દો છો પ્રથમ કિલોમીટર નું ભાડું રૂપિયા 8 એટલે દાખલા તરીકે આપણે જેટલા કિલોમીટર જવું છે પહેલા કિલોમીટર નું તો સીધો દ્વિચલ સુરેખ સમીકરણ બનાવી દો છો જોઈ લો તમે પહેલા કિલોમીટર નું ભાડું તો 8 આપવું પડશે અને જો આપણે કાપેલ અંતર 1 કિલોમીટર કેટલું અંતર કાપવાનું છે એ આપણે અજ્ઞાત રાખવું 1 કિલોમીટર છે તો કાપેલ કાપવાનું અંતર 1 કિલોમીટર છે બરાબર છે પણ એમાંથી 1 કિલોમીટર નું ભાડું કુલ ભાડું રૂપિયા y છે તો એ ભાડું y બરાબર સામે આવશે કારણ કે કુલ ભાડું એટલા માં અહીં આપણે કહી દેલી છે કે દાખલા તરીકે 2 કિલોમીટર નું ભાડું હોય તો પહેલા કિલોમીટર નું ભાડું 8 રૂપિયા વત્તા 5 ગુણ્યા બીજા 1 કિલોમીટર નું ભાડું 5 એકા 5 ના 13 ભાડા એ કુલ ભાડો તમે આવશે દાખલા તરીકે મારે 4 કિલોમીટર ટેક્સી માં બેવું છે તો પહેલા કિલોમીટર ના 8 રૂપિયા 4 કિલોમીટર જવાનું તો બાકીના પ્રતિ કિલોમીટર માટે શું છે 5 રૂપિયા કિલોમીટર
तो के 4 माइनस 13 आम आवशे तो पहला किलोमीटर 8 रुपया मारे 5 किलोमीटर 4 किलोमीटर जाऊं तो पहला किलोमीटर 8 रुपया भाई कितना किलोमीटर बचे 4 माइनस 1 जाए तो 3 बचे ने 1 किलोमीटर ना 5 रुपया लेके 3 गुणा 5 भाई एक से समीकरण दो सीधो समीकरण लखो तो जो जगह ये आवे के पहला किलोमीटर 8 रुपया કાપેલ અંતર કેટલું અંતર કાપવાનું છે x કિલોમીટર તો શું આવશે અને ત્યારબાદ દરેક કિલોમીટર માટે ભાડું રૂપિયા 5 એટલે ગુણ્યા લાગશે 5 અને અહીંયા શું આવશે જે તમારે કુલ અંતર કાપવાનું છે x માઈનસ 1 બરાબર તમે કુલ ભાડું રૂપિયા 5 તમારે તાવ મેળવો તો મેળવી લો કોઈ પણ સમીકરણ આમાં મૂકી તમે તાવ મેળવી લો જો અહીંયા પહેલા કિલોમીટરનું ભાડું 8 બાકીના પ્રત્યેક કિલોમીટર માટે કેટલું છે રૂપિયા ભાડું 5 અને અમે કુલ ભાડું કેટલું થાય છે y રૂપિયા આપણે કીધું છે કુલ ભાડું રૂપિયા y દાખલા તરીકે આપણે 3 કિલોમીટર જવું તો પહેલા કિલોમીટરના 8 3 કુલ અંતર કાપું છે 3 એટલે 3 માંથી 1 તો 2 2 5 10 10 ને 8 18 રૂપિયા થાય કારણ કે 1 3 કિલોમીટર જવું તો 1 કિલોમીટર પ્રથમ કિલોમીટર માટે ભાડું રૂપિયા 8 અને બાકીના બધા કિલોમીટર માટે ભાડું રૂપિયા 5 એટલે 3 કિલોમીટર જવું તો પહેલા કિલોમીટર 8 રૂપિયા અને બાકીના 2 કિલોમીટર માટે 5 5 એટલે 5 5 10 ને 8 18 થઈ જતો ભાઈ x 3 લઈ લો 3 કિલોમીટર કાપી લાંત 3 કિલોમીટર હોય 3 માંથી 1 2 2 5 10 ને 8 18 દાખલા તરીકે આપણે 5 કિલોમીટર જવું તો પહેલા કિલોમીટર ભાડું 8 પછી બાકીને કિલોમીટર માટે 5 રૂપિયા ભાડું એટલે 5 માંથી 1 જાય તો 4 ગુણ્યા 5 સપંજા 20 ને 8 થઈ જાય એટલે આ સમીકરણ છે અમે કુલ ભાડું બતાવે ભાઈ આપણે જે સમીકરણ પર બનાવ્યું છે કે ભાઈ પહેલા કિલોમીટર ભાડું રૂપિયા 8 બાકીના કિલોમીટર માટે શું છે 5 રૂપિયા ભાડું પ્રતિ કિલોમીટર જો 5 રૂપિયા પ્રતિ કિલોમીટર નું છે ભાડું તો પહેલા કિલોમીટર 8 લઈ ને વત્તા બાકીનું અંતર કેટલું તો કે કાપેલ અંતર x કિલોમીટર છે એ માઈનસ છે ફૂકા કર્યું ખ્યાલ આવ્યો તમને કારણ કે એ કિલોમીટર નું ગણતરી આપણે આગળ લઈ લીધી કારણ કે પહેલા કિલોમીટર માટે થોડું અલગ ભાડું છે એટલે માઈનસ 1 કિલો કારણ કે 1 કિલોમીટર નું ભાડું આપણે લઈ લીધું છે એટલે x માઈનસ 1 એટલે કુલ અંતર માંથી 1 આપણે બાદ કરી રાખ્યું ખ્યાલ પડ્યો પહેલા કિલોમીટર નું ભાડું વત્તા 5 ગુણ્યા જેટલું અંતર હતું અહીં કાપેલ અંતર x હતું એમાંથી 1 બાદ કર્યા મૂકા 1 બાદ કર્યા પછી 1 કિલોમીટર નું ભાડું આપણે આગળ લઈ લીધું છે આના એટલા માટે આમે કુલ ભાડું રૂપિયા 5 દાખલા તરીકે આમાં મેં તમને કીધું કે તમે કોઈ પણ તમારે ગમે તે કિલોમીટર ની આમાં ગણતરી કરી હોય કેટલું ભાડું થાય દાખલા તરીકે માં 10 કિલોમીટર ની ગણતરી કરી હોય 10 કિલોમીટર ટેક્સી ભાડા લઈએ તો કેટલા રૂપિયા દેવું પડે તો પહેલા કિલોમીટર ના 8 રૂપિયા બાકીના કિલોમીટર માટે રૂપિયા 5 છે બરાબર ને તો 10 કિલોમીટર માટે જાવ તો 10 માઈનસ 1 આવશે કાપેલ અંતર હું લેશું x 10 માઈનસ 1 y જો અહીંયા માઈનસ 1 મૂકે તો ખબર છે કે અંતર કુલ x છે માઈનસ 1 કારણ કે 1 કિલોમીટર નું ભાડું આગળ ગણાઈ ગયું એટલે જે અંતર હતું ને એમાંથી 1 બાદ કરી દીધું 1 કિલોમીટર તો પહેલા કિલોમીટર ના 8 રૂપિયા અને 10 કિલોમીટર નું જવું તો પહેલા કિલોમીટર ના 8 રૂપિયા 10 માં થી જાય તો 9 બાકીના કિલોમીટર ના કેટલા બચા 9 એટલે ગુણ્યા 5 9 5 45 એટલે કેટલો રૂપિયા ભાડો આવશે ભાઈ બરાબર 45 ના 53 રૂપિયા ભાડો ખ્યાલ પડ્યો તો આવો કોઈ પણ તમે સમીકરણ હશો બનાવી દીધું પ્રશ્નમાં તમે 12 પ્રતિ કિંમત મૂકતા જશો કાપેલ અંતર 7 કિલોમીટર હોય તો પહેલા કિલોમીટર નું ભાડું કેટલું 8 7 માંથી 6 5 30 તો કેટલું ભાડું થાય 30 ને 8 38 રૂપિયા બરાબર છે એટલે આમાં આગળ સાદો કાપી દઉં જો તો 8 5 ગુણ્યા 6 એટલે 5x 5 ગુણ્યા -1 એટલે -5 બરાબર y જો તો આપી દો આગળ સાદો 5x y ને અંદર લાવો માઇનસ y હું તો y ને ત્યાં ત્યાં આવજો કારણ કે y ને ક્રમશ સૂત્રનો કરતા બનાવવો પડશે 5 x 8 માંથી 5 જાય તો વત્તા 3 બરાબર y કારણ કે આપણે આલેખ દોરવાનો છે ને જો આપણે આલેખ દોરવાનો છે એટલે વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખો આલેખ દોરવા માટે આપણે શું કરવું પડશે આપણે આલેખ દોરવો છે એટલે આપણે x ને y ના સૂત્રનો કરતા બનાવવો પડશે એટલે આપણે એમ સીધું તે સંદર્ભ બાકી 5 * x એટલે 5x 5 * -1 એટલે -5 -5 બરાબર y 5x 8 * 5 એટલે વત્તા 3 બરાબર y હવે જો તો આમાં પણ કિંમત મૂકતા દો આપણે આમાં 3 ઉકેલ લેવા છે આપણે 3 ઉકેલ લેવા તો માત્ર x ની કિંમત મૂકતા દો તો y ની કિંમત મળતી x બરાબર એક કામ કરો 0 લઈ લો x બરાબર 0 તો દો
x बराबर ले लियो माइनस बे, माइनस बे नहीं हाँ पांच गुणिया माइनस बे बराबर समाप्त जाओ पांच दो दस तो x बराबर ले लियो माइनस बे तो कौन था पांच गुणिया माइनस बे इतने माइनस दस बराबर त्रण कौन था शे y बराबर माइनस सात अने आलेख पत्र को बताइए दो तो x x बे एक्स अक्ष ऊपर तो वो तो धन मास है तो ऋण माइनस बेस होती है वाई अक्ष ऊपर ऋण माइनस सात है धन माइनस सात है धन मां अपने ऋण माइनस सात होती है जब हमसे तो अपने काम करते हैं आ आड़ी एक एक्स अक्ष ना मार्क्स होता है एक्स एक्स डेस्ट है एक्स अक्ष मां धन मास है तो ऋण मां माइनस बेस होती है हमसे वाई अक्ष मां ऋण में माइनस सात होती है धन में त्रण होती है आया बाय बाय डेस बराबर से जोड़ो एक्स अक्ष में धन से भी पर ऋण में माइनस बेस होती है हमसे तो सदा त्रण एक लिख ना एंड ये ऋण में माइनस बेस होती है माइनस ये माइनस बी वाई अक्ष में जोड़ो धन में त्रण होती है जो धन में त्रण होती है ये પછી જોતો y અક્ષ માં ઋણ માં તો કે -7 સુધી જો તો કે -7 સુધી -1 -2 -3 -4 -5 -6 -7 સુધી બરાબર છે હાલો હવે પહેલો બિંદુ લઈ લ્યો 0 3 x = 0 y = 3 x = 0 y = 3 એટલે આપણે ખબર છે ચિત્ર થી x = 0 છે y = 3 એટલે આપણે કો પછી तीजो बिंदु ले लो विशाल xm माइनस बे ym माइनस सात xm माइनस बे ym दो माइनस बे माइनस सात त्रणे बिंदु मे पसार थती सीधी रेखा दोरो जो तो फुटपट्टी नी मदद थी આપેલી માહિતી માટે સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ ખ્યાલ થઈ ગયા નીચેના માટે ખ્યાલ થઈ ગયા છે
નીચે ચાર વિકલ્પ આપેલા હતા. તો ફરી વખત જોઈ લો વિદ્યાર્થી, આવા દાખલો તમે કદાચ ટેસ્ટમાં પણ પૂછી છે, એટલે તમે બરોબર આ માહિતી તમને આપીશું, તમને કહીશું, એને માટે તમે વિચલ પ્રયોગ સમીકરણ રચો, બરોબર છે? તો તમારે અહીં સુધીમાં લખવાનું રહેશે. તો જો એક શહેરમાં ટેક્સી ભાડો આ પ્રમાણે છે. પહેલ છે કે પ્રથમ કિલોમીટર માટે ભાડું રૂપિયા 8 અને ત્યારબાદના દરેક કિલોમીટર માટે રૂપિયા 5 પ્રતિ કિલોમીટર છે. એટલે પહેલા કિલોમીટર 8 મેં તમને કીધું, સમજી ગયા તમે? આમાં દાખલા તરીકે આપણે 3 કિલોમીટર જવું હોય તો પહેલા કિલોમીટર નું ભાડું રૂપિયા 8, 1 કિલોમીટર નું ભાડું 8 થઈ ગયું, તો 3 કિલોમીટર માં 1 કિલોમીટર નું ભાડું 8, તો બાકી ના કેટલા કિલોમીટર વધ્યા? 2 કિલોમીટર વધ્યા. એની માટે હું કીધું રૂપિયા 5 પ્રતિ કિલોમીટર છે. 3 કિલોમીટર જાવ તો 1 કિલોમીટર 8 અને બાકી ના 2 કિલોમીટર માટે રૂપિયા 5, હવે 1 કિલોમીટર દીઠ ભાડું આપવાનું, એટલે 2 કિલોમીટર નો 5 ને 5 એટલું 10, એટલે 3 કિલોમીટર નો કેટલું ભાડું થયું? 8 વત્તા 10 એટલે કેટલું? 18. એટલે કુલ ભાડું રૂપિયા થયું 18. અને ₹6 કિલોમીટર માટે ₹4 કે ₹5 કે ₹3 કે ₹2 કે ₹1 લખો. પણ માઇનસ એક છે ને, એટલે કે આપણે એક જે કુલ અંતર જે કાપવાનું તો દાખલા તરીકે 3 કિલોમીટર આપણે અંતર કાપવાનું હોય તો 1 કિલોમીટર નું ભાડું આગળ અલગ છે એટલે લઈ લીધું. આ 2 કિલોમીટર નું ભાડું થશે 3 માં થી એટલે તો 2 × 5 = 10, તો 8 × 10 એટલે 3 કિલોમીટર નું 18 થાય. એટલા માટે x કુલ અંતર છે x, એમાં માઇનસ 1 એટલા માટે લીધું કારણ કે 1 કિલોમીટર નું આગળ ગણી લીધું, એટલે એમાં 1 કિલોમીટર ઘટાડીને આપણે ભાડું ગણવાનું છે. એટલે આપણે વિદ્યાર્થીઓ એટલે 8 + 5 કોસમાં x માઇનસ 1 = 5. તમને એમ કહે કે પ્રથમ કિલોમીટર નું ભાડું રૂપિયા 10, તો એમ લખો 10, અને બાકીના પ્રત્યેક કિલોમીટર માટે રૂપિયા 6 પ્રતિ કિલોમીટર ભાડું છે. તો હું છે 10 + 6 કોસમાં x માઇનસ 1 = 5. એટલે આ રીતે તમારે કોઈ પણ તમને માહિતી આપે તો તમને આનું સમીકરણ બનાવતા આવડવું જોઈએ. પહેલા આવશે પહેલા કિલોમીટર નું ભાડું, વત્તા કરીને જે કૌંસ ની આગળ ગુણ્યામાં આવશે, એ ઉપર બાઇકના પ્રત્યેક કિલોમીટર માટે જે ભાડું હોય એ કૌંસ ની બહાર આવશે, અને કૌંસ માં કાપેલ અંતર x હતું એટલે x માઇનસ 1, બરોબર છે? માઇનસ 1 છે ને, કારણ કે કુલ કાપેલ અંતર કાપવાનું અંતર x હતું. દાખલા તરીકે આપણે 10 કિલોમીટર જવું હોય તો 1 કિલોમીટર નું ભાડું 8 થઈ ગયું, તો અહીં 10 કિલોમીટર બાકીના 10 કિલોમીટર માટે 5 રૂપિયા નહીં, પણ 10 કિલોમીટર અંતર કાપડ હતું, 1 કિલોમીટર નું ભાડું 8 થઈ ગયું, તો બાકી 10 માઇનસ 1 એટલે 9 કિલોમીટર નું પછી ભાડું ગણવું પડે. એટલે કે 10 કિલોમીટર આપણે અંતર કાપવું હોય તો પહેલા કિલોમીટર ના 8 રૂપિયા, તો બાકી 10 માઇનસ 1 એટલે બાકી 9 કિલોમીટર માં કેટલા? 10 માંથી 9 9 5 45 45 ના કુલ ભાડું કેટલું થાય? y = 53. એટલા માટે અહીંયા x માઇનસ 1 લખ્યું, કારણ કે કુલ અંતર x તે કાપવાનું હતું, પણ 1 કિલોમીટર નું ભાડું આગળ ગણી લીધું એટલે અહીં કુલ અંતર માંથી 1 બાદ કરવું પડે, બરોબર છે? નહીતર પાછું 1 કિલોમીટર નું વધારે ભાડું મળી જાય. એટલે આ સમીકરણ પહેલા સમજી લો, પછી એનું સાદું રૂપ આપી દો, એટલે આપણે બીજું સ્વયં સમીકરણ મળી ગયું, અને પછી તમે x ની કિંમત મૂકતા જાવ તો y ની કિંમત મળી જાય, ઉકેલ મળી જાય, પછી એના આલેખ ઉપર આપણે દર્શાવી શકીએ. કોઈ પણ સમીકરણ હોય એના આલેખ પત્ર પર દર્શાવતો તો આવડે, પણ જ્યારે આ રીતે વ્યવહારિક દાખલો આપેલો હોય અને આપણે કીધું હોય બીજું સ્વયં સમીકરણ રચો તો આપણને બનાવતા આવડવું. જો આપણે ત્રીજો દાખલો, ત્રીજો દાખલો હું તમને ખાલી અડધો ગણી દઉં છું, તમારે એનો આલેખ તમારી જાતે ગણવાનો દોરવાનો રહેશે. જો જો અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય તે પદાર્થ દ્વારા કપાયેલા અંતરના સમપ્રમાણમાં હોય છે, બરોબર છે? આ બાબતને બે ચળ વાળા સમીકરણના સ્વરૂપમાં રજૂ કરો, બરોબર છે? અને 5 એકમ અચળ બળ લે એનો આલેખ દો. હવે જોતો આપણને ખબર છે કે પદાર્થ પર બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય તે પદાર્થ દ્વારા કપાયેલા અંતરના સમપ્રમાણમાં છે. એટલે આપણી પાસે આપણે પહેલા ધારો કે થતું કાર્ય ધારો કે પદાર્થ પર
कार्य x अने पदार्थ पर थतु कार्य छे पदार्थ द्वारा कपायेला अंतर ना समप्रमाण अने अंतर y छे। जो तो धारो के पदार्थ पर थतु कार्य x अने पदार्थ द्वारा कपायेलो अंतर अने पदार्थ द्वारा आखो लखो तो आखो लखो अने पदार्थ द्वारा अने पदार्थ द्वारा कपायेल अंतर y से बरोबर छे। जो आपणे શું કહ્યું કે ધારો કે પદાર્થ દ્વારા सूत्र से कार्य कार्य बराबर કાર્ય બરાબર વિજ્ઞાનનું સૂત્ર બળ ગુણ્યા સ્થાનાંતર બરાબર છે। તો કાર્ય એ શું આપ્યું? જો કાર્યને આપણે ધાર્યું x એટલે કેટલું બળની વાત કરી જો આ બાબત છે। બે ચલ વાળા સમીકરણના સ્વરૂપમાં રજૂ કરો। 5 એકમ અચળ બળ લે તેનો આલેખ કરો। 5 એકમ અચળ બળ લેવાનું છે એટલે બળ લીધું 5 અને સ્થાનાંતર એટલે કે તે પદાર્થ દ્વારા કપાયેલું અંતર કે જે પદાર્થ ઉપર આપણે બળ લગાડી તો પદાર્થ દ્વારા કેટલું અંતર કપાવવાનું તો આપણે પદાર્થ દ્વારા કપાયેલા અંતર ને લીધો આપણે y એટલે આપણે સમીકરણ મળ્યું x બરાબર 5y બરાબર છે। આપણો કે જો એનો આલેખ દોરવાનો છે તો આલેખ માટે પહેલા આપણે x ને આમાં y ની કિંમત મૂકતા જાવ તો x ની કિંમત મળતી જશે બરાબર છે। x શું છે જોઈએ પાછળ x આપણે શું લીધું પદાર્થ પર થતા કાર્ય લીધો। ધારો કે પદાર્થ પર થતું કાર્ય આપણે લીધું x અને કપાયેલા અંતર આ કપાયેલું અંતર ને આપણે શું ધારી લીધું y આ બાબતને બે ચલવાળા એટલે દ્વિચલ સ્વરૂપ સમીકરણના આપણે સ્વરૂપમાં રજૂ કરવાનું છે અને 5 એકમ અચળ બળ લઈ તેના આલેખ આપણે દોરવાનો છે બરાબર ને। આલેખ દોરવાનો છે આપણે કેટલું બળ લઈ જતો 5 એકમ અચળ બળ લઈ તો આપણી પાસે સૂત્ર છે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર કાર્યને આપણે ધાર્યું x બળ કેટલું કીધું 5 એકમ બળ એટલે 5 કીધું અને એનો 5 એકમ બળ લઈ છે આપણે ખબર છે કોઈ પણ પદાર્થ ઉપર આપણે વિજ્ઞાનમાં ભણ્યા કે કોઈ પણ પદાર્થ ઉપર જેટલું બળ લગાડો એટલું એ દિશામાં આગળ થશે ઓછું બળ લગાડી તો ઓછું થશે વધારે બળ લગાડી તો વધારે થશે ભાઈ 5 એકમ બળ લગાડવાનું કીધું એટલે માટે આપણે કીધું કે અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય પદાર્થ દ્વારા કપાયેલા અંતરના સમપ્રમાણ એટલે કે જેટલું તમે પદાર્થ ઉપર બળ લગાડો એટલું અંતર કાપશે બરાબર છે એટલે કે એના કાર્યના સમપ્રમાણમાં છે એટલે કે કાર્ય અને અંતર બે એકબીજાના સમપ્રમાણમાં છે જેટલું બળ લગાડશો એટલું એ પદાર્થ છે આગળ જશે ઓછું બળ લગાડશો તો ઓછું જશે અને વધારે પદાર્થ પર બળ લગાડશો તો વધારે આગળ જશે એટલા માટે કીધું કે અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય પદાર્થ દ્વારા કપાયેલા અંતરના સમપ્રમાણમાં છે એટલે આપણે પદાર્થ પર થતું કાર્ય આપણે ધારી લીધું x અને પદાર્થ દ્વારા કપાયેલા અંતરને આપણે ધારી લીધું y એટલે કાર્યનું સૂત્ર છે બળ ગુણ્યા સ્થાનાંતર કાર્ય આપણે ધારી લીધું x બળ જેટલું આપણે જોઈએ ને 5 એકમ અંતર એટલે કે y બરાબર સ્થાનાંતર હવે જો આપણે આમાં કીધું છે જો આમાં પ્રશ્નમાં કીધું છે જો પદાર્થ દ્વારા કપાયેલ અંતર 2 એકમ છે એટલે કે x બરાબર એટલે પદાર્થ દ્વારા કપાયેલ અંતર એટલે y બરાબર કપાયેલ અંતર તો y છે ને પદાર્થ દ્વારા કપાયેલ અંતર કેટલું 2 એકમ હોય એટલે કે y બરાબર 2 હોય તો થતું કાર્ય કેટલું હશે જો તો થતું કાર્ય શોધવાનું કીધું y બરાબર 2 હોય તો થતું કાર્ય 10 એકમ પછી પદાર્થ દ્વારા કપાયેલ અંતર 0 એકમ હોય તો પદાર્થ દ્વારા કપાયેલ અંતર એટલે કે y 0 હોય તો
x બરાબર થતું કાર્ય કેટલો હશે 0 પછી અહીંયા લઈ લો x y બરાબર પદાર્થ પછી આપણે તો ત્રણ કિંમત લેવું પછી આ લેવા માટે પદાર્થ દ્વારા કપાયેલા અંતર એક એકમ હોય ત્યારે થતું કાર્ય શું આવશે 5 × 5 = 5 બરાબર છે આ ક્વેશ્ચન મળી ગયું હવે તમને આ લેખ દોરતા આવશે તો અમે બે પ્રશ્ન કીધા હતા બે નો જવાબ મળી ગયો આપણને કોષ્ટક ના અંદર જો તો શું કીધું આપણે આલેખ પરથી પદાર્થ દ્વારા કપાયેલા અંતર બે એકમ હોય કપાયેલા અંતર ને આપણે જાણતો y y બરાબર 2 હોય તો x બરાબર કેટલું તો થતું કાર્ય 10 અને પદાર્થ દ્વારા કપાયેલા અંતર 0 એકમ હોય એટલે કે પદાર્થ દ્વારા કપાયેલા અંતર એટલે y બરાબર 0 હોય તો x બરાબર શું મળશે થતું કાર્ય મળશે આપણને 0 બરાબર છે કે આપણે કોષ્ટકમાં જે કિંમત શોધવાની કીધી એ જ રીતે આપણે કોષ્ટકમાં લેશું કિંમત બરાબર ને કે ભાઈ થતું પદાર્થ દ્વારા કપાયેલા અંતર 2 ત્યારે કાર્ય 10 અને પદાર્થ દ્વારા કપાયેલા અંતર 0 હોય હવે પદાર્થ અંતર કાપે જ નહીં તો કઈ આપણને ખબર છે અંતર ક્યારે કાપે અંતર કઈ કોઈ લગાડી તો પણ અંતર પદાર્થ દ્વારા કપાયેલા અંતર 0 હોય તો એનું કાર્ય પણ કેવું એની પર કઈ કાર્ય થયું હોય એટલે કાર્ય પણ ત્યાં 0 મળે અને પદાર્થની કિંમત લઈ લો પદાર્થ દ્વારા કપાયેલા અંતર 1 હોય તો એની પર થતું કાર્ય 5 તો આ જે કોષ્ટક મળે એના આધારે તમારે આ લેખ દોરવાનો છે આમ તો આ બે જવાબ છે આ લેખને કોઈ આ કોષ્ટકના માલિકને આધાર જ આપવાના છે પણ આપણે આ પદાર્થ દ્વારા કપાયેલા અંતર એટલે આ બે કિંમત y ની કિંમત મૂકશો આમાં એટલે આપણને થતું કાર્ય આપણને સીધું મળી જશે પણ આપણે આ બે પ્રશ્ન જે પૂછ્યા છે જવાબ આપણે આલેખ દોર્યા પછી પણ સીધા આલેખ ઉપરથી પણ આપી શકીએ તો વિદ્યાર્થીઓ આજના વિડિયો લેક્ચરમાં મેં તમને ત્રણ વ્યવહારિક દાખલા આજે પહેલાનું ગીચલ સમીકરણ બનાવવાનું અને પછી આલેખ કઈ રીતે દોરવો એ ભણાવ્યો આ ત્રણે ત્રણ પ્રશ્નો ખૂબ મહત્વના છે બે પ્રશ્નો મેં તમને આખા ભણાવ્યા અને આ ત્રીજો પ્રશ્ન છે એમાં ખાલી તમને કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર કાર્યને આપણે દલીલ x બળ આપણે આપ્યું હતું 5 એકમ અને સ્થાનાંતર એટલે અંતર આપણે આપી દીધું આપણે અંતરને ધારી લો y અને અંતર સમીકરણ મળી ગયું x બરાબર 5y અને અંતર કોષ્ટક બનાવ્યું આનો આલેખ છે તમારે ધાર્ય દોરવાનો છે અને આલેખના આધારે પછી આ બે પ્રશ્નના જવાબ દેવાના છે કોષ્ટકના આધારે મળી જાય છે પણ આલેખના આધારે પણ આપણને ખ્યાલ કરવો જોઈએ તો વિદ્યાર્થીઓ આજના વિડિયો લેક્ચરમાં જે મેં તમને ત્રણ વ્યવહારિક દાખલા પહેલા બીજા સ્વરૂપ સમીકરણ બનાવવાનો અને પછી એનો આલેખ દોરવાનો જે ભણાવ્યું એ ટાઈપના દાખલા પણ પરીક્ષામાં તમને અલગ રીતે પૂછી શકે એટલે આવા દાખલા થોડાક તમે તમારી રીતે પ્રેક્ટિસ